હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની બાજુમાં રહેલા બેલ જેવા આઇકનને પ્રેસ કરી લો, જેથી અમારા નવા અપલોડ કરેલા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. નમસ્કાર મિત્રો, મારું નામ છે રોહિત પટેલ અને તમે જોઈ રહ્યા છો જીપીએસસી સ્પેશિયલ. તો આજે આપણે જોવાના છીએ કંઈક 8 ઓગસ્ટ 2018 કરંટ અફેર્સ. તો આજે ડેલી કરંટ અફેર્સની સિરીઝ તમે જોઈ રહ્યા છો, તેમાં સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ અમારી જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલમાંથી તમને અમારા આ દરેક વિડીયોની પીડીએફ ફાઇલ મળી રહેશે. ઓકે, આવો મિત્રો જોઈએ હવે નેક્સ્ટ કે ગુજરાતના જે મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમણે એક જાહેરાત કરી છે અને તે જાહેરાત અનુસાર આ વખતે દુકાળ પડ્યો છે અને દુકાળને લઈને જ કચ્છના એવો કયો ડેમ છે જે 500 MCFT પાણીથી ભરી દેવામાં આવશે? તો કચ્છનો કયો ડેમ છે? ટપ્પર ડેમ. ઓકે મિત્રો, હવે આમાં એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે કે ટપ્પર ડેમ ક્યાં આવેલો છે? તો ટપ્પર ડેમ આવેલો છે કચ્છની અંદર. ઓકે, તો આ વખતે ખૂબ જ પાણીની અછત વર્તાઈ છે, કચ્છની અંદર પણ વરસાદ આવ્યો નથી, તો કચ્છની અંદર આવેલો આ ટપ્પર ડેમ છે તેને પાણીથી ભરી દેવાની કંઈક વાત કરવામાં આવી છે. કયા પાણીથી? તો નર્મદા નદીના પાણી દ્વારા ભરી દેવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલું છે ભાવનગરમાં. અને ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એવો જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, કેટલા? 4. સૌપ્રથમ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તે ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. ત્યારબાદ વેળાવળ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ક્યાં આવેલું છે? ભાવનગરમાં. વેળાવદર કાળિયાર એટલે કે કાળિયાર એ એક મૃગ છે, એટલે કે હરણ છે એક પ્રકારના, એટલે કે કાળિયાર છે, તે ક્યાં જોવા મળે છે? વેળાવદર ખાતે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે આવેલું છે નવસારી જિલ્લામાં. ત્યારબાદ ચોથા નંબરનું છે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે દરિયામાં આવેલું છે, કચ્છના અખાતમાં જામનગર પાસે તે આવેલું છે, તે કંઈક પરવાળાનું બનેલું છે. ઓકે, તો આ રીતે તે કંઈક કચ્છના અખાતની અંદર, આ રીતે ટોટલ સામુદ્રિક પ્રમાણે જો સાથે ગણીએ તો ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારબાદ તુણા બંદર ક્યાં આવેલું છે? તુણા બંદર આવેલું છે કચ્છના અંજાર ખાતે. ઓકે, તુણા બંદરનો ક્વેશ્ચન પૂછાય તો શું જવાબ આવશે? કચ્છના અંજાર ખાતે. હવે જોઈશું આપણે સુપ્રીમ કોર્ટમાં 3 એવા જજ નિમાયા છે નવા, તો આ નવા જજ છે તેમને શપથ કોણ આવશે, કોણ કોણ છે આ જજ, તેમના વિશે આપણે માહિતી લઈશું. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, તે મદ્રાસ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા. ત્યારબાદ જોઈએ તો જસ્ટિસ વિનીત શરણ, તે ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ત્યારબાદ જોઈએ તો જસ્ટિસ કે એમ જોસેફ, તે હતા ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ. ગઈકાલના લેક્ચરમાં આપણે આના વિશે ડિટેલમાં ભણી ગયા છીએ કે કે એમ જોસેફ છે તે સૌથી સિનિયર ઓફિસર હોવા છતાં પણ તેમને ત્રીજા નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે. અને ઉત્તરાખંડમાં જ્યારે કટોકટી લાગેલી, રાષ્ટ્રપતિનું શાસન લાગેલું, જ્યારે મોદી સરકારનો સમય હતો, ત્યારે પણ આ કે એમ જોસેફની તમામ મહત્વનો ભાગ ભજવેલો, તો છતાં પણ તેમને સિનિયર જજોમાં ત્રીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. તો આ મુદ્દો ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. નામ ફરીથી, ઇન્દિરા બેનર્જી, વિનીત શરણ અને કે એમ જોસેફ, આ ત્રણ જે વ્યક્તિ છે, ત્રણ જે જજ છે, તેમને સુપ્રીમ કોર્ટમાં જજ માટે નિમણૂક કરવામાં આવી છે. એ લોકો મૂળ તો પોતાના રાજ્યની અંદર હાઈકોર્ટની અંદર સેવા બજાવતા હતા, પરંતુ હવે પૂરા ભારતની એક જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટની અંદર હવે તે સેવા બજાવશે. તો હાલમાં આ ત્રણ જણા જે એડ થયા છે તેમની સાથે કુલ આપણા જજ કેટલા થઈ ગયા છે? 25. એમ તો જજોની ટોટલ સંખ્યા કેટલી હોવી જોઈએ? 31 જેટલી સીટ છે, પણ તેમાંથી કેટલી? 25 સીટો ભરાયેલી છે. તો આ રીતે તમે તેને યાદ રાખી શકો છો. એક્ઝામમાં ક્વેશ્ચન અમારી બનતા જ હોય છે, એટલા માટે યાદ રાખવાનું. ત્યારબાદ આ જજ નિમાય તો તેમની શપથવિધિ કોણ કરાવશે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ને હાલમાં આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? દીપક મિશ્રા. હવે સુપ્રીમ કોર્ટ છે તો એની કોઈ કલમ પણ હોવાની કે આ કલમ અનુસાર તે કાર્ય કરે છે. તો કલમ નંબર 124 અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે જોઈએ તો પ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કોણ હતા? તો હરિલાલ જે કણિયા. અને હાલના આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો દીપક મિશ્રા. યાદ રાખજો, આજે પ્રથમ છે હરિલાલ જે કણિયા, તે પણ પૂછાઈ શકે છે એક્ઝામમાં, અને લાસ્ટ અત્યારના આપણા જે છે કોણ? દીપક મિશ્રા. તો તે પણ યાદ રાખવા પડી શકે છે. ત્યારબાદ આપણા સેકન્ડ લાસ્ટ, અત્યારે 2018ની કક્ષાએ દીપક મિશ્રા છે, તો 2017ની આસપાસ હતા આપણા જે એસ ખેહર, એટલે કે જગદીશસિંહ ખેહર. આ તો ખાલી બેઝિક માહિતી છે, એક્ઝામમાં પૂછાવાના ચાન્સ રહેતા હોય ઘણી વાર, તો તમારે યાદ રાખી લેવાનું.
ત્યારબાદ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કોણ હતા? શ્રી એન કરુણા નિધિ. તો તેમનું દુઃખદ અવસાન થઈ ગયું છે. શું નામ છે? એમ કરુણા નિધિ. તે ટોટલ તમિલનાડુની અંદર જ 5 વાર મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 5 વાર મુખ્યમંત્રી પદ માટે તેઓ ચૂંટાયેલા છે. તો હવે તેમના વિશે આપણે થોડી વધારે માહિતી મેળવી લઈએ. તો તેમનો જન્મ 1924માં નાગપટ્ટિનમ તમિલનાડુ ખાતે થયો હતો. હવે તેમને એક બિરુદ મળેલું અને તે હતું ક્લેગનર, એટલે કે કલાના વિદ્વાન. તમિલનાડુમાં તેમને ક્લેગનર તરીકે ઓળખાતા, એટલે કે કલાના વિદ્વાન. ખાસ યાદ રાખજો, તાજેતરના ક્વેશ્ચન છે એક્ઝામમાં કેવી રીતે પૂછશે, તો ક્લેગનર એક કોનું ઉપનામ અથવા તો કોનું બિરુદ હતું? તો કોનું આવશે? એમ કરુણાનિધિ. ત્યારબાદ હાલમાં તો તે રાજકારણી જ હતા, પરંતુ ભૂતકાળમાં તે એક નાટક અને સ્ક્રિપ્ટ રાઇટર હતા, એટલે નાટક અને સ્ક્રિપ્ટ લખતા હતા. હાલમાં તો રાજકારણી જ છે. ઓકે, તેમનું બિરુદ હતું ક્લેગનર. ત્યારબાદ તે રાજકીય જોડાણ જે થયું, તે પ્રમુખ હતા કઈ પાર્ટીમાં? દ્રવિડ મુનેત્ર કજગમ. પાર્ટીનું નામ જોજો, દ્રવિડ મુનેત્ર કજગમ, એટલે કે DMK પાર્ટીમાં પ્રમુખ હતા. ફરીથી એકવાર રિપીટ કરું છું, દ્રવિડ મુનેત્ર કજગમ, DMK. ઓકે, એટલે હાલમાં તે થિરુવરુરના ધારાસભ્ય હતા. ઓકે, થિરુવરુરના. તેઓ 5 વાર તમિલનાડુના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. અત્યારે અગાઉ મેં કીધું એ જ રીતે, 5 વાર તમિલનાડુના મુખ્યમંત્રી. ત્યારબાદ કરુણાનિધિએ દ્રવિડ ચળવળને વેગ આપેલો, એટલે દ્રવિડોને આગળ વધારવા માટે દ્રવિડ ચળવળને વેગ આપ્યો હતો. અને તે પોતે એક હાલતી ચાલતી લાઇબ્રેરી હતા તેવું કહેવાય છે. અને આજે એમ કરુણાનિધિ હતા, તેમણે પોતાનું મકાન છે તે દાનમાં આપી દીધું છે, અને તેમના અવસાન પછી તેમના મકાનની જગ્યાએ એક હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. પછી તેમના અંતિમ સંસ્કાર છે તે ક્યાં? મરીના બીચ ખાતે કરવામાં આવશે એવું જાહેરાત કરાઈ અને પરમિશન મંગાવી, પરંતુ સુપ્રીમ કોર્ટે સૌ પ્રથમ તેને પરમિશન આપી નહીં. તો એના કારણે જ આ મુદ્દો ખૂબ વિવાદમાં આવી ગયો, ખૂબ ચગી ગયો. ઓકે, પરંતુ ધીમે ધીમે આજે તેમને ત્યાં પરમિશન અપાઈ ગઈ છે કે તેમના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવશે, એટલા માટે ત્યાં તેમના અગ્નિ સંસ્કાર થયા છે. ક્યાં? મરીના બીચ ખાતે. ઓકે, ત્યારબાદ તેમના 3 વાઇફ હતા, એક તો પદ્માવતી, દયાલુ અમલ અને રજતી અમલ. ઓકે, તેમના 3 વાઇફ હતા, યાદ રાખવાની જરૂર નથી, પણ આ તો ખાલી ધ્યાનમાં રહે એટલા માટે જણાવું છું. અને તેમના ટોટલ 4 પુત્ર હતા અને 2 પુત્રી, એટલે ટોટલ 6 જણા હતા. હવે બીજી માહિતી જોઈએ તો આજના દિવસે ગાંધીજીએ ભારત છોડો આંદોલનનું આહ્વાન કરેલું. 8 ઓગસ્ટ 1942માં ગાંધીજીએ ભારત છોડો આંદોલનનું આહ્વાન કરેલું, અને તેમણે ત્યારે સૂત્ર આપેલું, કરો યા મરો. એક્ઝામમાં ખાસ આવા ક્વેશ્ચન પૂછાઈ જાય, ગાંધીજીને લગતા ક્વેશ્ચન તો આપણી ગુજરાત ગવર્મેન્ટને એક્ઝામમાં પૂછાશે, પૂછાશે અને પૂછાશે જ. તો ગાંધીજીએ કયું સૂત્ર આપેલું? કરો યા મરોનું, 8 ઓગસ્ટ 1942ના રોજ. અને ગાંધીજીએ આ આંદોલનની જાહેરાત જે ક્યાંથી કરી હતી? મુંબઈથી. પરંતુ 9 ઓગસ્ટે ઓપરેશન ઝીરો અવર હેઠળ, કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન ઝીરો અવર હેઠળ ગાંધીજી, સરોજિની નાયડુ અને સરદાર પટેલની ધરપકડ કરી લેવામાં આવી. 9 ઓગસ્ટે ઓપરેશન ઝીરો અવર હેઠળ ગાંધીજી, સરોજિની નાયડુ અને સરદાર પટેલ તેમની ધરપકડ કરી લેવામાં આવી. 1947માં ભારતને આઝાદ કરવામાં આવેલું. તો આ રીતે કે ગાંધીજી 1942માં ભારત છોડો ચળવળ શરૂ કરેલી, અને તેનું એક સફળ પરિણામ 1947માં તમને આપણને સૌને જોવા મળ્યું. ત્યારબાદ પૃથ્વી કરતા 1,250 ગણો મોટો ગ્રહ મળી આવ્યો છે, જે કોઈ પણ પ્રકારના તારાની પ્રદક્ષિણા કરતો નથી. તો આપણી જે પૃથ્વી છે તે તો સૂર્યની આસપાસ ગોળ ગોળ પરિભ્રમણ કરે છે, પરંતુ અત્યારે જે ગ્રહ મળી આવ્યો છે તે કોઈ પણ પ્રકારના તારાની પરિક્રમા કરતો નથી, અને તે પૃથ્વીથી 1,250 ગણો મોટો છે અને પૃથ્વીથી 20 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. હવે આપણે બીજી વાત જાણીએ તો નાના તારા કરતા નાનું અને મોટા ગ્રહ કરતા મોટા જે ગ્રહ અથવા તો અવકાશી પદાર્થ હોય તો તેને શું કહેવાય છે? બ્રાઉન ડ્વાર્ફ. ક્યારેક એક્ઝામમાં આવું પૂછાઈ જાય કે નાના તારા કરતા નાનું અને મોટા ગ્રહ કરતા મોટા અવકાશી પદાર્થને શું કહેવામાં આવે છે, અને નીચે ઓપ્શનમાં હોય બ્રાઉન ડ્વાર્ફ, તો તમારે તેની પર ટીક કરવાનું, કેમ કે આવું ખાસ પૂછાઈ જતું હોય. અને હાલ આ ગ્રહ છે તેને બ્રાઉન ડ્વાર્ફની કેટેગરીમાં જ મૂકવામાં આવ્યો છે, તેનું કોઈ પણ પ્રકારનું નામ આપવામાં આવ્યું નથી. અને આ જે ગ્રહ છે તેની જાણકારી કોણે આપી? તો અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં ગોઠવાયેલા ધ વેરી લાર્જ એફી, એટલે કે VLA ટેલિસ્કોપ દ્વારા આની માહિતી મળી છે. ટેલિસ્કોપનું નામ શું છે? ધ વેરી લાર્જ એરી.
ઓકે, VLA તેના દ્વારા આની માહિતી મળી છે. ત્યારબાદ આપણા રાજ્યસભાના ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર હતા પીજે કુરિયન. રાજ્યસભાના જે સ્પીકર હોય એટલે કે સભાપતિ, તે હાલમાં કોણ છે? આપણા તે તો ઓલવેઝ આપણા ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. એના ઉપરાષ્ટ્રપતિ આપણા કોણ છે? વેંકૈયા નાયડુ. એટલે હાલમાં સ્પીકરની પદે જો વાત કરવામાં તો વેંકૈયા નાયડુ આવશે, પરંતુ અહીં ડેપ્યુટી સ્પીકરની વાત કરી છે. તો ડેપ્યુટી સ્પીકર કોણ હતા? પીજે કુરિયન. અને જુલાઈ માસમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો. તો તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો એટલે તે બાદ ખાલી પડવાનું. તો હવે નવા ડેપ્યુટી સ્પીકર તરીકે વંદના ચૌહાણની કંઈક પસંદગી કરવામાં આવી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે ટૂંક સમયમાં જ ખબર પડશે કે નવા ડેપ્યુટી સ્પીકર તરીકે કોણ આવશે. તો રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકર કોણ હતા? પીજે કુરિયન. ઓકે, અને જે સ્પીકર છે તે તો આપણા ઉપરાષ્ટ્રપતિ હોય એટલે કે વેંકૈયા નાયડુ. ત્યારબાદ મિત્રો આજની ક્વિઝ આપણે જોઈ લઈએ. શક્ય થાય તો આ ક્વિઝના આન્સર નીચે કમેન્ટ બોક્સમાં આપવાનું રાખો, જેથી તમે તમારું પોતાનું જ નોલેજ ચેક કરી શકશો અને એક્ઝામમાં યાદ રાખવામાં સરળતા પડશે. તો સૌ પ્રથમ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા માટે જે બંધારણીય સુધારો છે તેનો નંબર કયો છે? બીજો ક્વેશ્ચન, પેપ્સિકોના ચેરમેન ઇન્દ્રા નુઈની જગ્યાએ હવે કોણ આવશે? ત્યારબાદ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, લોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે અને ભારત ત્યાં કયા વર્ષમાં વિજેતા બનેલું? ચોથા નંબરનો ક્વેશ્ચન છે, તાજેતરમાં જ ચીને કયા એરક્રાફ્ટનું સફળ પરીક્ષણ કર્યું છે? ઓકે મિત્રો, તો આશા રાખીશ કે તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હશે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બેસ્ટ ઓફ લક. જય હિન્દ. વંદે માતરમ.